सुप्रभात, नमस्कार, गुड मॉर्निंग। तारीख 19/8/2020, वार बुधवार, धोरण 4, वीडियो नंबर 3, विषय पर्यावरण, तेमा प्रकरण नंबर 8, रिया पहुंची मामाना घर। अगौना वीडियो की अंदर आपने टिकट रेलवे की जो टिकट हो चित्र जोईने एना अंदर प्रश्न जवाब आपणे समझेला। एनी अंदर आपणे 8 के 9 प्रश्न जवाबनी समझ मेळवी। एनी अंदर आपणे ट्रेन नो नंबर, मुसाफरी की तारीख, त्यारबाद कया अंतर केटला किलोमीटर मांगू छे तेना विशे चर्चा करी थी। त्यारबाद कया कया स्थळो छे एना पछी अंतर केटलू छे, बस के ट्रेन भाड़ू केटलू छे तेना विशे चर्चा करी थी। त्यारबाद आपणे ट्रेन ना मार्गनी કેટલીક વિગતોની પણ ચર્ચા કરી હતી, જે સમાવેશ કરેલો હતો આપણા સમયપત્રકની અંદર। તો એની અંદર આપણે જો વાત કરીએ તો સ્ટેશનનું નામ હતું, ત્યારબાદ ઉપડવાનો સમય હતો, ત્યારબાદ પહોંચવાનો સમય હતો, કેટલા રોકાણ એટલે કે બ્રેક ટાઈમ 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ એટલે રોકાણનો ટાઈમ, ત્યારબાદ બે સ્થળ વચ્ચેનું અંતર, એ ક્રમશઃ જે જે સ્થળો ગયા એ ક્રમશઃ સ્થળોમાં કેટલા કિલોમીટરનું અંતર છે તેનો કિલોમીટરમાં આપણે જવાબ મેળવ્યો। ત્યારબાદ આપણે જોવા જઈએ તો તેનો મુસાફરી દરમિયાન કેટલો સમય લાગ્યો, રિયાને આ મુસાફરી દરમિયાન કેટલો સમય લાગ્યો, તો 2 દિવસ લાગ્યા હતા, તેના વિશે પણ ચર્ચા કરી હતી। હવે આજના આપણા નવા ટોપિકની અંદર આ અગાઉ જે સૂચી ગયા છે ટોપિક એના આધારે પ્રશ્નનો જવાબ આપણે સમજીશું। એમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના જવાબ લખો। પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના રેલવે સ્ટેશન પર કઈ કઈ ભાષામાં સ્ટેશન નામ લખેલું હોય છે? તો આપણે જ્યાં પણ મુસાફરી કરી હશે, અહીં બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, બરાબર છે, તો ત્યાં આગળ 3 ભાષામાં નામ લખેલું હોય છે, એક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી। એટલે ગુજરાતના રેલવે સ્ટેશન, ગુજરાતના રેલવે સ્ટેશન પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સ્ટેશનનું નામ લખેલું હોય છે। બીજો પ્રશ્ન છે, જમપુર બીચ ક્યાં આવેલો છે? તો જમપુર બીચ દમણના આવેલો છે, બરાબર, જમપુર બીચ દમણ દરિયા કિનારે આવેલો છે, જમપુર બીચ દમણના દરિયા કિનારે આવેલો છે। ત્રીજો પ્રશ્ન છે, સાંજે દરિયા કિનારે પ્રિયાએ શું જોયું? તો અગાઉના વિડીયોમાં આપણે સમજી ગયા કે સાંજ પડવા આવી હતી, આકાશ ચારે બાજુ રંગબેરંગી થઈ ગયું અને સૂરજ પાણીમાં ડૂબતો હોય એટલે કે દરિયાની અંદર ડૂબતો હોય એવો એની આ પ્રક્રિયા દેખાતી હતી કે સાંજે દરિયા કિનારે પ્રિયાએ રંગબેરંગી આકાશ જોયું અને સૂરજ દરિયામાં ડૂબતો હોય એવું તેણે જોયું। એટલે સાંજે દરિયા કિનારે રિયાએ આકાશ રંગબેરંગી જોયું અને સાંજે દરિયા કિનારે રિયાએ આકાશ રંગબેરંગી જોયું અને સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય એવું જુઓ। ગુજરાતના રેલવે સ્ટેશન પર કઈ કઈ ભાષામાં એનું નામ લખેલું હોય છે? તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ 3 ભાષામાં નામ લખેલું હોય છે। જમપુર બીચ ક્યાં આવેલો છે? તો જમપુર બીચ દમણના દરિયા કિનારે આવેલો છે। સાંજે દરિયા કિનારે રિયાએ શું જોયું?
तो सांजे दरिया किनारे रही आए आकाश रंग बेरंगी जो अने सूरज दरिया ना पानी में डूबतो होय एवं एने जो हवे आपणे नेक्स्ट प्रश्न जोईशु। नेक्स्ट प्रश्न छे त्रीजो, रियाए जंबोर बीच पर शू शू जोयुं? तो ज्यारे ते वापी पहोंच्या त्यारे रिक्षामां बेसीने तेओ पोते आ जंबोर बीच दमण दरिया किनारे तेओ आवेला, त्यां ते अमे सर्वप्रथम लोकोनी भीड जोई। ત્યારબાદ કેટલાક લોકો ત્યાં આગળ મોજ માણતા હતા તે પણ જોયું, અને કેટલાક લોકો ઊંટ ઉપર બેસી અને ઘોડા પર બેસીને સવારી પણ કરતા હતા એ પણ જોયું, કેટલાક લોકો એવા હતા કે જે ઘોડીમાં બેસી દરિયાની મુસાફરી પણ કરતા હતા, અને કેટલાક બાળકો રેતીના ઘર પણ બનાવી રહ્યા હતા। એટલે કે રિયાએ જંબોર બીચ પર શું શું જોયું? તો રિયાએ જંબોર બીચ ઉપર આ પ્રમાણે જોયું, તો સર્વપ્રથમ બીચ પર જંબોર બીચ પર जंपोर बीच पर लोगों ने भीड़ हटी। क्या बात? कितना लोगों घोड़ी माने से दरिया की मुसाफरी करता है। मोटा भागना लोग मौज मानता है, मौज मानता है। त्यार बाद कितना लोगों को ऊंट पर घोड़ा पर घोड़ा पर अने ऊंट पर बेसी सवारी करता। नाना नाना बाड़को पाई लेकिन नाना नाना बाड़को रेतीना घर बनाया। बराबर छे। ज्यारे रिया जंबोर बीच पर पहोंचे छे त्यारे जंबोर बीच पर लोकोनी भीड़ जोवा मळी। केटलाक लोको होडीमां बेसी दरियाने मुसाफरी करता, मोटा भागना लोको मौजमां एटले के मौजमां एटले के आनंदमां हता। केटलाक लोको घोड़ा पर અને કેટલાક લોકો ઊંટ ઉપર બેસી તેની સવારી પણ કરતા હતા, અને નાના નાના બાળકો રેતીમાં પણ ઘર બનાવીને રમતા હતા। બીજો પ્રશ્ન છે, રિયાના કુટુંબે જંબોરના દરિયા કિનારે શું કર્યું? આ તેમના કુટુંબે અને રિયાએ જોયેલી છે, અનુભવેલી છે, અને આ એમણે શું પોતે કર્યું એનું આપેલું છે। તો રિયાના કુટુંબે સર્વપ્રથમ તો જે એમના નાના બાળકો હતા એટલે કે રિયા અને તેના ભાઈઓ, તેના ભાઈઓ પણ તો સીલ આર્નવ અને હેમક્સ, સીલ આર્નવ હેમક્સ અને રિયા આ બધા રેતીની અંદર તેના ઘર બનાવ્યા। ત્યારબાદ કુટુંબના બધા સભ્યો ઘોડીમાં બેસી દરિયાની મુસાફરી કરી, ત્યારબાદ ઊંટ ઉપર બેસી ઘોડા પર બેસી તેની સવારી કરી, ત્યારબાદ ભૂખ લાગી હોવાના કારણે તેઓ દરિયા કિનારે નાસ્તો કરતા, ત્યારબાદ તેઓ સાંજનું વાતાવરણ રંગબેરંગી સાંજનું વાતાવરણ પણ તેમણે જોયું। એટલે કે રિયાના કુટુંબે જંપોરના દરિયા કિનારે શું શું કર્યું? તો સર્વપ્રથમ નીચે મુજબ તેમણે કામ કર્યું। તો જંપોરના દરિયા કિનારે રિયા અને તેમના ભાઈઓએ રેતીના ઘર બનાવ્યા। ત્યારબાદ કુટુંબના બધા સભ્યો ટિકિટ ખરીદી હોડીમાં બેસી દરિયાની મુસાફરી કરાવ્યા, દરિયાની
मुसाफरी करवा लागे। त्यार बाद पछी ऊंट पर अने घोड़ा पर सवारी करे। त्यार बाद सांजना नास्तो करे। बराबर छे। रियाना कुटुंबे जंपोरना दरिया किनारे शू शू कर्यु? तो रिया अने तेना भाईओए रेतीना घर बनाव्या। पछी कुटुंबना बधा सभ्योए टिकिट खरीदी घोड़ी में बेसी दरियानी मुसाफरी करवा लाग्या। पछी ऊंट पर अने घोड़ा पर सवारी करी अने सांजना तेने नास्तो पण कर्यो। बराबर छे। नेक्स्ट प्रश्न छे, प्रश्न नंबर 4। रेलवे ना समय पत्रक में कई कई विगत होय छे? तो नीचे आपेली मुजब एनी विगत होय छे। तम प्रथम दरेक ट्रेन ना मार्ग विषेनी विगत होय छे अने मार्ग में आवता दरेक स्टेशन नी विगत होय छे। कया कया स्टेशने ट्रेन केटला वागे पहोंचशे अने त्यांथी केटला वागे पड़शे तेनी पण विगत आपेली होय छे। प्रथम स्टेशन थी क्रमशः जे जे स्थळो आवता रहे छे એના પછી કિલોમીટર માં અંતર કેટલું છે એની પણ વિગત આપેલી હોય છે। એટલે ટૂંકમાં આ દરેક ટ્રેન ના માર્ગ વિશેની માહિતી આપેલી હોય છે। દરેક ટ્રેન ના માર્ગ વિશેની વિગત આપેલી હોય છે અને માર્ગમાં જુદા 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 જે સ્થળો આવે છે એની પણ વિગત આપેલી હોય છે અને આ ટ્રેન કયા સ્ટેશનેથી કેટલા વાગે ઉપડશે કેટલા વાગે પહોંચશે એની પણ વિગત આપેલી હોય છે અને ટ્રેન કયા કયા સ્થળોએ જવાની છે એના પ્રથમ સ્થળેથી દૂરના સ્થળ સુધી એટલે વચ્ચે જે જે સ્થળો આવે છે એના વચ્ચે અંતર કેટલું છે એની વિગતે ચર્ચા કરેલી હોય છે। એમાં કિલોમીટર એનું અંતર આપેલું હોય છે। બીજો પ્રશ્ન 6. મોટા સ્ટેશન પર મુસાફરોને ટ્રેન વિશેની માહિતી મળી રહે તે માટે શું વ્યવસ્થા હોય છે? તો મોટા સ્ટેશનો હોય ત્યાં આગળ મુસાફરોને તેની માહિતી મળી રહે તે માટે ઘણી બધી સારી વ્યવસ્થા હોય છે જે નીચે મુજબ છે કે નજીકના સમયમાં આવનારી ટ્રેન એટલે કે નજીક સમય હોય સમય થઈ ગયો હોય નજીકના સમયની અંદર આવનારી ટ્રેન અને ઉપડવાની ટ્રેન આ ટ્રેન વિશેની માહિતી લાઉડસ્પીકરમાં આપવામાં આવેલી હોય છે। ત્યારબાદ જો કોઈ ટ્રેન કોઈ સમય માટે મળી પડવાની હોય તો એના માટેનું પણ જાહેરાત કરવામાં આવેલી હોય છે અને મોટા સ્ટેશનો પર અને ટીવીના મોટા પડદા હોય એટલે એના જેવા મોટા પડદા ઉપર ટ્રેનના નંબર એમના બેઠક ત્યારબાદ મુસાફરી વગેરેની વિગત પણ આપેલી હોય છે એટલે નજીકના સમયમાં આવતી અને ઉપડવાની ટ્રેનનું નામ લાઉડસ્પીકરમાં જાહેર કરવામાં આવે છે અને વળી કઈ ટ્રેન મળી પડવાની છે તેની પણ વિગત ત્યાં આગળ આપવામાં આવેલી હોય છે। બીજું કે મોટા સ્ટેશન પર ટીવીના પડદાની જેમ મોટા સ્ટેશન પર ટીવીના પડદાની જેમ પડદા પર જ ટ્રેનના નંબર એના બેઠક નંબર બેઠક અને કેટલા વાગે એ પ્લેટફોર્મ નંબર પર આવશે અને કયા નંબરના પ્લેટફોર્મ પર આવશે તેના વિશેની પણ ચર્ચા કરશે અને કેટલા વાગે પણ તે ઉપડશે તેના વિશે માહિતી સતત એ પડદા ઉપર દર્શાવતું હોય છે। આના સિવાય પણ બીજો એક પ્રશ્ન આવો છે કે જ્યારે રિયા અને તેના કુટુંબીજનો વાપી પહોંચે છે ત્યારે તેમને કેમ બે રિક્ષા કરવી પડી હતી? તો ત્યારે રિયા અને તેના પપ્પા મમ્મી અને ભાઈ ટોટલ 4 વ્યક્તિઓ હતા અને તેમના લેવા માટે મામાના ઘરેથી મામા પોતે અને તેમના બંને પુત્ર સી અને આર્નવ એટલે કે મામાના કુટુંબના 3 વ્યક્તિ અને રિયાના કુટુંબના 4 વ્યક્તિ ટોટલ 7 વ્યક્તિઓ થાય છે। આ 7 વ્યક્તિઓ માત્ર એક જ રિક્ષામાં સમાઈ શકીએ નહીં અને ટ્રાફિકના નિયમ મુજબ 3 કે 4 વ્યક્તિથી વધારે રિક્ષામાં બેસાડી શકાય તેમ ન હોય જેના કારણે તેમને 2 રિક્ષા કરવી પડી હતી। બરાબર છે। હવે આપણે એક નવો પ્રશ્ન જોઈશું, વિકલ્પો કે જે સાચો વિકલ્પ શોધીને તમારે શોધવાનો લખવાનું રહેશે।
નવો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. એમાં પ્રશ્ન પ્રથમ, વિકલ્પ પ્રથમ કે નીચેનામાંથી કયું સ્થળ દરિયા કિનારે નથી. આ નથી શબ્દ આપ્યો છે તો દમણ એ દરિયા કિનારે આવેલું છે, સોમનાથ દરિયા કિનારે છે, તિથલ એ દરિયા કિનારે છે, આ માત્ર ભુજ જે રણપ્રદેશની અંદર આવેલું છે એટલે સાચો જવાબ તેનો બ રહેશે. બીજો પ્રશ્ન કે ભુજથી વાપી જતા રસ્તામાં અમદાવાદ અને રેલવે સ્ટેશન આવે છે. ભુજથી વાપી જતા એટલે આપણે આ રીતે દોરવું પડશે, આ પ્રથમ ભુજ, ભુજથી જતા વાપી, બરાબર, ભુજથી વાપી જતા રસ્તામાં અમદાવાદ આવે છે એટલે કે અહીંયા આગળ અમદાવાદ આવે છે. ભુજથી વાપી જતા વચ્ચે અમદાવાદ આવે છે. જો ભુજ અને વાપી, તો આ ભુજ અને વાપી અહીંથી અહીં સુધીનું અંતર 680 હોય, કેટલું, 680 કિલોમીટર હોય તો ભુજ અને અમદાવાદ વચ્ચે, તો આ ભુજ અને આ ભુજ અને આ અમદાવાદ વચ્ચે 359 કિલોમીટર છે. તો અમદાવાદ અને વાપી એટલે કે અમદાવાદ અને વાપી વચ્ચેનું કેટલા કિલોમીટર અંતર થાય, ભુજથી વાપી સુધીનું અંતર 680 છે અને એમાં ભુજથી અમદાવાદ સુધીનું આપણને માપ આપેલું છે 359 કિલોમીટર. તો આપણે અમદાવાદથી વાપી સુધીનું અંતર શોધવું પડશે એટલે આપણને જે કુલ આપ્યા છે એમાંથી આટલા આપણે બાદ કરી નાખીશું તો આપણને એનો જવાબ મળી જશે એટલે 680. તો આ રીતે 680 એમાંથી 359 આપણે બાદ કરી નાખીશું, બરાબર છે. એટલે ઝીરોમાંથી 9 નહીં જાય, દસકોમાં ગયો, અહીં 8 પાસે 7, 0 પાસે 10, 10માંથી 9 એટલે 1 અને 7માંથી 5 એટલે 2 અને 6માંથી 3 એટલે 3 એટલે સાચો જવાબ આપણે 321 છે. હવે આપણે આ વિકલ્પોમાં જોવું પડશે કે 320 કિલોમીટર, 350 કિલોમીટર, 321 કિલોમીટર અને 325 કિલોમીટર છે. તો આપણો સાચો જવાબ 321 કિલોમીટર સાચો છે એટલે સાચો જવાબ અહીં આગળ ક મળશે. હવે રિયાની ટ્રેન અમદાવાદ આવી ત્યાંથી વડોદરા પહોંચી ત્યાં સુધીનો સમયગાળો કેટલો, જો આપણને યાદ હોય તો આપણે અમદાવાદ આવતા તેને 2:35 કલાકે તે અમદાવાદ પહોંચેલી, 2:35 તે અમદાવાદ પહોંચેલી. ત્યારબાદ તે વડોદરા પહોંચે છે ત્યારે તે 4:55 મિનિટે તે વડોદરા પહોંચી જાય છે. એટલે જો સાચો જવાબ મેળવો કે કેટલો સમય ગયો તો મોટી જે સંખ્યા છે એને ઉપર લખીશું એટલે 4:55, 2:35, 5:05, 5:03 એટલે 2 અને 4:02 એટલે 2:20 સાચો જવાબ મળશે. તો 2:30, 2:20, 2:45 તો સાચો જવાબ 2:20 આવશે એટલે જવાબ આવશે અહીં આગળ બ. હવે રેલવેની એડવાન્સ બુકિંગ કરાવેલી ટિકિટમાં વ્યક્તિ પુરુષ દર્શાવવા અને સ્ત્રી દર્શાવવા અનુક્રમે કયા આલ્ફાબેટનો ઉપયોગ થાય છે એટલે કયો અંગ્રેજી મૂળાક્ષર વપરાય છે. તો આપણે જાણીએ છીએ કે પુરુષ હોય, બરાબર છે, તો એના માટે મેલ હોય છે અને સ્ત્રી હોય એના માટે ફિમેલ હોય છે એટલે સાચો જવાબ આ રીતે રહેશે, એમ અને એફ એટલે સાચો જવાબ એ રહેશે. જુઓ આજની આ વિડીયોની અંદર આપણે પ્રશ્નોના જવાબ મેળવ્યા, વિકલ્પોની સમજ મેળવી. તો આજે આપણે આટલું પૂરું કરવાનું રહેશે. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 53 એની અંદર આ જવાબો આપણે અગાઉ ચર્ચી લીધેલા છે, આ વિડીયોમાં પણ તમને જોવા મળશે. અને ઘણીવાર આપણે કઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે આ પણ અગાઉના વિડીયોની અંદર આપણે ચર્ચા કરેલી છે. એટલે 53, ત્યારબાદ 54 અને ત્યાર પછી આવે છે આ પાન નંબર 55. એના પરની આ પ્રવૃત્તિ છે, જો શક્ય હોય તો લખી શકો તો સારું છે એટલે આ રીતે તમે વિડીયો જોઈ તમારી વર્કશીટ પૂર્ણ કરશો. નમસ્કાર.